અવડીનમાં પગસરા રોડ પાસે આવેલા બાજીશાહની દરગાહ છે. આ રસ્તા ઉપર અત્યંત બે બે ફૂટના ખાડાઓ છેલ્લા ઘણા બધા સમયથી પડેલા છે. નગરપાલિકા અને આરએનબી બંને એકબીજા ઉપર ખોદાઈ રહેલા છે, પરંતુ તેનો ભોગ લોકો બની રહ્યા છે. આ બાબતે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠેલી છે. અમરેલીની આબરૂ તંત્ર દ્વારા દાવ ઉપર લગાવી દેવામાં આવેલી છે. અમરેલી નગરપાલિકા અને આરએનબીની હુસાતુસીમાં પિલાતો બાજી શાહના દરવાજા પાસેનો મુખ્ય રોડ લાંબા સમયથી રોડ પર પડેલ બે ફૂટના કાડાને લીધે વાહન ચાલકો પરેશાન છે. ખરેખર આ કથળી ગયેલી તંત્રની ભંગાર કામગીરીના કારણે અમરેલીની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે અને વારંવાર પુરવાર થાય છે. તેને હિસાબે અમરેલીની જનતાને કેટલું બધું સહન કરવું પડે છે. કસ્બામાં આવેલ સૌથી મોટું ધાર્મિક સ્થાન તેમજ બગસરા બાજુ જવા માટેનો એકમાત્ર મુખ્ય રોડ એવા રોડ પર બાજીશાના દરવાજા પાસે રોડ પર બહુ મોટું ભંગાણ થયેલું છે. આશરે બે ફૂટ જેટલા કાડા પડેલા છે. ઉપરાંત આ આખા રોડની ખૂબ જ અત્યંત ખરાબ હાલત થયેલી છે. રાહદારી ચાલીને પણ જઈ શકતો નથી. ત્યારે આ મુખ્ય રોડ હોવાથી બહાર ગામના અજાણ્યા વાહનો તેમજ જિલ્લાના નાના મોટા હજારો વાહનોની અવરજવર દિવસ રાત આ રોડ પરથી હોવા છતાં આ ન પાણીયા તંત્ર વાહકોના પેટનું પાણી હલતું નથી. અજાણ્યા વાહન ચાલકો બે ફૂટના કાડામાં ખાબકે છે તેવા બનાવો હવે રોજના થઈ ગયા છે. વાહનને કેટલી બધી નુકસાની થાય છે. વળી આ વિસ્તારમાં ખાડામાં અને આજુબાજુમાં સતત પાણી ભરાયેલું રહે છે, તેથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. આ લાંબા સમયથી આ રોડની ખસ્તા હાલત હોવા છતાં અમરેલી નગરપાલિકા એમ કહે છે કે અમારામાં નથી આવતું અને આરએનબી પણ એમ કહે છે કે આ કામ અમારામાં નથી આવતું. આ હુંસાતુસીમાં પ્રજા કેટલી હેરાન અને પરેશાન થાય છે તે કોઈ જોતું જ નથી. લાંબા ટાઈમથી રોડની બદતર હાલતના કારણે બહાર ગામના અજાણ્યા વાહનોની પણ આ રોડ પરથી મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોવાથી અમરેલી વિશે કેટલું બધું ખરાબ વિચારતા હશે તે આ જાડી ચામડીના સત્તાવાહકોને ધ્યાનમાં કેમ નહીં આવતું હોય તે એક ચર્ચાનો મુદ્દો છે. અહીંયાથી જૂનાગઢ, પોરબંદર, ધોરાજી જેવા જિલ્લાઓમાં પસાર થતો માત્ર એક માર્ગ છે. આ માર્ગ ઉપર લગભગ અનેક વર્ષોથી આ સમસ્યા છે, જેનું કોઈ આજ સુધી કોઈ નિરાકરણ લાવવામાં લાવતું નથી. અનેક વખત અહીંથી નીકળતા સ્થાનિક અધિકારીઓને વારંવાર ફરિયાદ કરવામાં આવે છે અને હમણાં થોડાક દિવસ પહેલાં આપણા સીએમ પણ આવ્યા હતા ત્યારે અહીંથી અનેક લોકો અહીંથી પસાર થયા, પણ કોઈને આ નજર ન આવ્યું બહુ દુઃખની વાત છે. એક તરફ આપણે નગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ કે ભાઈ આ રોડ કેમ રિપેર નથી થતો ને કેમ પાણીના ખાડા ભરાય છે, તો નગરપાલિકાવાળા એવું કહે છે કે ભાઈ તો સ્ટેટ આવે છે, આરએનબીના અંડરમાં આવે છે. આરએનબીવાળા પાસે રજૂઆત કરવા જઈએ છીએ તો આરએનબીવાળા એવું કહે છે કે નગરપાલિકાના છે. હવે નગરપાલિકા અને આરએનબીની બેયની લડાઈમાં આ પ્રજા પણ પરેશાન થાય છે અને અમરેલીનું નાક કપાય છે. કારણ કે અહીંથી આવનારા પ્રવાસીઓ જેમ કે દીવ જેવા પ્રવાસ સ્થળે પણ જતા હોય છે તે બહારના વીઆઈપી લોકો હોય છે, એ પણ જો એ લોકો આ જોઈ અને અમરેલી કેટલું ખરાબ પરિસ્થિતિ છે જોઈ શકે. એક તરફ આપણા પીએમ મોદી સાહેબ સ્વચ્છતા અભિયાનના નામે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, તો અમારું કહેવાનું છે આ કરોડો રૂપિયા જાય છે ક્યાં? આ પ્રજા પાછળ જો કરોડો રૂપિયા ના ખર્ચાતા હોય તો આખરા કરોડો રૂપિયા કોના ખિસ્સામાં જાય છે? આ સમસ્યા જોઈતા એવું લાગે છે. અને અમે પણ સાંભળેલું છે કે અહીંયા પાણીના નિકાલ માટે લાખો રૂપિયા અનેકવાર એકને એક જગ્યાએ અનેકવાર ફાળવણી કરવામાં આવી છે, પણ છતાં આજ સુધી એનો નિકાલ થતો નથી. તો અમે બે હાથ જોડીને તંત્ર પાસે વિનંતી કરીએ છીએ કે આનો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરો, જેથી અમરેલીની પ્રજા અને અમરેલીના સ્થાનિક આગેવાનોનું નાક ન કપાય અને ઇજ્જત સચવાઈ રહે એવી અમારી આપ સિટી વોચના માધ્યમથી તમામ તંત્રને રજૂઆત છે. અહીંયાથી આપણે જોઈએ તો આગળ જ આપણે સોમનાથ મંદિર છે,
કામનાથ મંદિર છે, સ્વામિનારાયણ મંદિર છે અને અહીંયા બાજુમાં જુમા મસ્જિદ છે, જે આખા ગુજરાતમાં એક આ બધા જ ધાર્મિક સ્થળો છે જે ગુજરાતમાં કાંઈક કાંઈક ઓળખ આપે છે. તેવી ધાર્મિક સ્થળે અહીંયા જતા લોકોને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે, કારણ કે આગળ જે કામનાથ ભગવાનનું મંદિર છે ત્યાં રવિવારે અનેકવાર લોકો દર્શન કરવા જાય છે. બાજુમાં સ્વામિનારાયણનું મંદિર છે, આગળ સોમનાથ મંદિર છે. આ ધાર્મિક મંદિરને જોઈને પણ આપણી તંત્રને આંખો ખુલતી નથી, જે બહુ દુઃખની વાત છે.